દહેગામ તાલુકાના વાસણા રાઠાર ગામે ગામજનોએ ભેગા મળીને નીલકંઠ મહાદેવનું 2015માં નવું મંદિર બનાવ્યું અને 400 વર્ષ જૂની મૂર્તિઓ કેનાલમાં પધરાવી દેતા જે પધરાવા ગયા હતા તેમના ઘરમાં સંકટના વાદળો વરસવાના ચાલુ થઈ ગયા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને ગામની પાદરે આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર 400 વર્ષ પુરાણું હતું અને આ મંદિર જૂનું થઈ ગયું હોવાથી નવું બનાવીને જૂની દેવી દેવતાઓની જે મૂર્તિઓ હતી તે તમામ મૂર્તિઓ ગ્રામજનોના તેમજ બ્રાહ્મણોના કહેવાથી નર્મદા કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નવા નવી મૂર્તિઓથી કરવામાં આવી હતી. ત્યારે આજે 2020ની અંદર જે મૂર્તિઓ ટ્રેક્ટરમાં જેટલા પધરાવા ગયા હતા તેમના ઘરમાં અશાંતિ અને હેરાન પરેશાન થવાના અહેવાલો સાંપડતા આ હેરાન થવા વ્યક્તિઓએ કોઈ સાધુ સંતો જોડે તપાસ કરાવતા માહિતી જાણવા મળી કે આ મૂર્તિઓ નીલકંઠ મહાદેવની જેટલા વ્યક્તિઓએ નર્મદા કેનાલમાં પધરાવી ગયા છે એ તમામની ઉપર સંકટ આવેલું છે. તેથી છેલ્લા 2 દિવસથી જેટલા મૂર્તિઓ નર્મદા કેનાલમાં પધરાવી ગયા હતા એ બધા જ થઈને છેલ્લા 2 દિવસે નર્મદા કેનાલમાં તરવૈયાઓ દ્વારા મૂર્તિઓ બહાર કાઢવામાં આવી રહી છે અને હજુ હનુમાન દાદાની મૂર્તિ નહીં મળતી હોવાથી તેની શોધ કોઈ હાલમાં ચાલુ છે અને જો આ મૂર્તિઓ તમામ મરી જશે તો આ તમામ જીવની મૂર્તિઓ વાસણા રોડ ગામે આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં લાવીને બ્રાહ્મણો અને ગ્રામજનોના આયોજન મુજબ તેની વિધિ કરવામાં આવશે. પરંતુ આના ઉપરથી ફલિત થાય છે કે જૂની મૂર્તિઓમાં ભગવાનનો વાસ હોય છે તેથી કોઈ સાધુ મહંતની પૂરી વિગત મેળવ્યા સિવાય ક્યાંય નાખવી નહીં અને ખંડિત કરવી નહીં એવું દેખાઈ રહ્યું છે. ભગવાન ભોળાનાથ સૌના રકોપા કરે અને સમગ્ર ગ્રામજનો આજે તમામ મૂર્તિઓ શોધવા માટે સવારથી નર્મદા કેનાલ જતા રહ્યા છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.